नमस्कार विद्यार्थी मित्रों, भाषिकना समाजशास्त्र विषय में प्रसारित थता अनुसंधान कार्यक्रम में आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे ग्राम समुदायना केटलाक लक्षणों अने ग्राम समुदाय एटले शुं ए अंगेनी चर्चा करता पहेला मारी साथे पधारेला जे मैम छे एमनो परिचय आपो। तो आजना कार्यक्रम में 27 वर्षना अनुभवी एवा गीताबेन लाडवा आपणे भारतीय ग्राम समुदाय अने एना लक्षणों अंगेनो कंईक झांखी करावशे। मैडमे बीए अने एमए क्षेत्रनी अंदर गोल्ड मेडल प्राप्त करेलो छे अने मैडमनो पीएचडीनो विषय हतो। मैडम, आप जरा विद्यार्थीओने आपणा पीएचडीनो विषय जणावशो? हाँ हाँ, जरूर भानुબેન। आज़ादी पछीना सौराष्ट्रमां स्त्रीओनी समस्या अने सामाजिक संस्थाओ एक समाजशास्त्रीय अध्ययन ए विषय मैं मारा पीएचडी माटे पसंद कर्यो हतो। खास करीने वर्तमान समय में स्त्रीओने आपणे एवुं कहीए छे के खूबज आगळ आवेली छे, छतां पण हजी कंईक खूटे छे। ए अनुसंधान में मैं आ विषय खास करीने पसंद कर्यो हतो कि जे समग्र समाजनो 50% भाग छे एने स्पर्शे छे, एटले अने खूब संवेदनात्मक विषय मारो हतो। विद्यार्थी मित्रों, मैडमे आज विषय पर एक टीवी टॉक शो पण आपेलो छे अने 25 जेटला एमना संशोधन पेपरो पण प्रस्तुत थयेला छे। गुजरात आर्ट्स अने कॉमर्स कॉलेज सांजनी एनी अंदर हालमां व्याख्याता तरीकेनी सेवा आपे छे अने हूँ प्राध्यापक भानु कापड़िया गुजरात आर्ट्स एंड साइंस कॉलेज बपोरने एमां छेल्ला 7 वर्षनी समाजशास्त्रना अध्यापक तरीके सेवा आपू छूँ। विद्यार्थी मित्रों, आजनो दिवस आपणा માટે ખાસ દિવસ છે અને એ એટલા માટે કે આજે 12મી જાન્યુઆરી છે। 12મી જાન્યુઆરીના દિવસે આપણા યુવા નેતા કહીએ તો પણ ચાલે એવા સ્વામી વિવેકાનંદની જન્મજયંતીનો દિવસ છે, એટલે આપણે આજના દિવસને યુવા દિન તરીકે ઉજવીએ છીએ। હવે આપણે મૂળ મુદ્દા ઉપર જઈએ તો આપણે ભારતીય ગ્રામ સમુદાયની વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે થોડુંક ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય લઈ લઈએ તો ભૂતકાળમાં એટલે કે પ્રાચીન સમયમાં ભારતીય ગ્રામ સમુદાયની વાત કરીએ તો વૈદિક સમયમાં પણ ગામડાઓનો ઉલ્લેખ આપણને જોવા મળે છે। વૈદિક સમય પહેલાંના યુગની અંદર પણ ગ્રામ સમુદાય અંગેના ઉલ્લેખો આપણને જોવા મળે છે। એની અંદર ભારતની વસ્તીનો મોટો ભાગ જ્યારે ગામડામાં વસે છે ત્યારે સાચું ભારત ગામડામાં રહેલું છે એમ કહેવામાં આવે છે। પ્રાચીન કાળથી ગામડું ભારતની સમાજ વ્યવસ્થાનો મૂળભૂત અને મહત્ત્વનો એકમ રહ્યું છે। ઋગ્વેદની અંદર ગામડાનો ખાસ ઉલ્લેખ છે અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે સામાજિક અને રાજકીય વ્યવસ્થાનો સૌથી નાનો એકમ એ પિતૃસત્તા કુટુંબ હતો, ત્યાર પછીનો એનાથી થોડોક મોટો એકમ એ ગામ હતું, એટલે ગામડું હતું, એનાથી મોટું થોડુંક વિશ અને એના ઉપર અનુક્રમે જનપદ એવા મોટા એકમો હતા। ગામ એ કેટલાક કુટુંબોનો બનેલો એક રાજકીય એકમ હતું અને એનો જે વડો હોય એને એ સમયે ગ્રામીણી તરીકે ઓળખવામાં આવતો હતો। વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત ત્યાર પછી વેદકાલીન યુગની અંદર જે આપણે જોવા જઈએ છીએ એ વેદકાલીન સમયમાં હિન્દુ પ્રશિષ્ટ ગ્રંથોમાં પણ ગ્રામ સંગઠન અંગેની કેટલીક વિગતો આપણને મળી આવે છે। મહાભારતની અંદર જુદા જુદા પ્રકારના વસવાટોનો ઉલ્લેખ છે, જ્યાં ખેતી કરતાય પશુપાલન કર ઉપર વધારે ધ્યાન અપાતું હોય એવા ગામડાઓ હોય, જ્યાં માત્ર ને માત્ર વધારે પશુપાલન થતું હોય એવા નાના ગામડાઓને ઘોસ કે વ્રજ તરીકે ઓળખવામાં આવતા હતા। અત્યારે આપણે જે વ્રજભૂમિ છે જ્યાં કૃષ્ણ ભગવાન ગાયો ચરાવતા હતા એ સ્થળને વ્રજ તરીકે ઓળખીએ છીએ, એટલે આ વ્રજ જ્યાં પશુઓનું વધારે મહત્ત્વ હોય, પશુપાલન ઉપર ત્યાંનો વ્યવસાય છે એ ચાલતો હોય આવા ગામડાઓને વ્રજ તરીકે ઓળખવામાં આવતા, અને એનાથી પછાત ગામડાઓ હોય એ પલ્લી તરીકે ઓળખાતા હતા। મહાભારત પ્રમાણે ગામડું એ સામાજિક જીવનનું મહત્ત્વનું એકમ હતું અને એના નેતાને પણ ગ્રામીણી તરીકે ઓળખવામાં આવતો હતો। એકબીજા સાથે ગામડાઓ સામાજિક દ્રષ્ટિએ અને વહીવટી દ્રષ્ટિએ જોડાયેલા હતા। 100 ગામડા જો જોડાયેલા હોય અને પછી એનો નેતા હોય તો એવા નેતાને
ગ્રામ સત્તાધ્યક્ષ તરીકે ઓળખવામાં આવતો હતો અને જો 1000 ગામડા જોડાયેલા હોય અને એનો વડો હોય એ અધિપતિ ગણાતો હતો. રાજકીય દ્રષ્ટિએ મોટા વિભાગના એકમ હોવા છતાં મહદંશે પ્રાચીન ભારતમાં ગામડા સ્થાનિક રીતે સ્વાયત્ત હતા. ગામડાની આપણે આ પ્રાચીન સમયની અને વેદકાલીન સમયની વાત કરીએ, હવે આપણે વર્તમાન સમયમાં ગ્રામીણ સમુદાયની વાત કરવી છે તો એ વર્તમાન સમયમાં ગ્રામીણ સમુદાયમાં એટલે કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જોવા જઈએ તો 69% વસ્તી છે એ ગ્રામીણ સમુદાયમાં વસે છે અને એ વસ્તીના 83.3 કરોડ લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. કુલ વસ્તી આપણી 1 અબજ અને 21 કરોડની છે, એમાંથી 83.3 કરોડ લોકો જો ગ્રામીણ વિસ્તારમાં વસતા હોય તો સ્વાભાવિક રીતે જ આપણે જે અગાઉ કહ્યું કે સાચું ગામડું ભારતનું ભારત સાચું ભારત ગામડાઓમાં રહેલું છે એ એકદમ આજે પણ યથાર્થ સાબિત થાય છે. 2001ની વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે ભારતમાં નાના મોટા મળીને કુલ 580,000થી પણ વધારે ગામડાઓ આજે રહેલા છે. ભલે મોટાભાગના ગામડા પ્રમાણમાં ખૂબ નાના છે અને આ ગામડાઓની અંદર જો એનું ચિત્ર રજૂ કરવા જોઈએ કે એ ગામડાઓ કયા પ્રકારના છે તો ડૉક્ટર અક્ષયકુમાર દેસાઈએ ગામડા અંગેના કેટલાક અભ્યાસો કરેલા છે અને એના ઉપરથી એ એવું કહે છે કે ભારતીય ગામડાના પરસ્પર વિરોધી એવા 2 કલ્પના ચિત્રો જોવા મળે છે. એમાં એક ખ્યાલ એવો છે કે જે કુદરતી સૌંદર્યથી ઓપતું હોય, કુદરતના હરિયાળા પુષ્પભર્યા ખોળામાં હિલોડા ખાતું હોય એવું શાંત અને સંતોષી જીવન એટલે ગ્રામ જીવન. ડૉક્ટર દેસાઈ એવું કહે છે કે બીજો એક ખ્યાલ એવો છે કે જેની અંદર એવું કહેવામાં આવે છે કે એનાથી તદ્દન વિરોધી ચિત્ર છે કે જેમાં એવું કહેવામાં આવેલું છે કે અજ્ઞાનતાથી ભરેલું વહેમી અંધશ્રદ્ધામાં ઝપટાયેલું જે નવી વાતો સ્વીકારતું નથી એવું ગામડું એટલે પરસ્પર વિરોધી એવા આ 2 ખ્યાલો આપણને જોવા મળે છે. ગામડા અંગેના આ 2 ખ્યાલોથી આપણે ભારતીય ગ્રામ સમુદાયની સ્પષ્ટ વ્યાખ્યા કરી શકતા નથી, પણ જે વ્યાખ્યાઓ કરેલી છે એ આપણે હવે જોવાનો પ્રયત્ન કરીએ. તો 1951માં ભારતની જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે એ વસ્તી ગણતરીની અંદર એને સામાજિક કે વહીવટના એકમ તરીકે નહીં ગણતા, માત્ર એક વસવાટના એકમ તરીકે નહીં ગણતા, માત્ર વહીવટના એકમ તરીકે ગણવામાં આવેલું હતું. તો કેટલાક સમાજશાસ્ત્રીઓએ એ વ્યવસાય જીવનરીતિ આ બધાના પાયા ઉપર ગ્રામ સમુદાયની સમજૂતી આપવા માટેનો પ્રયત્ન કરેલો છે. જ્યારે કેટલાક સમાજશાસ્ત્રીઓએ ગામડાને માત્ર વસવાટના એકમ તરીકે વ્યાખ્યાબદ્ધ કરવા પ્રયત્ન કરેલો છે. ભારતના જાણીતા એવા સમાજશાસ્ત્રી એમ.એન. શ્રીનિવાસે ભારતીય ગ્રામ સમુદાયની વ્યાખ્યા આપતા એવું જણાવે છે કે ગામડું એ જ્ઞાતિ જેવા જુદા જુદા આડા સ્તરોનો બનેલો ઊભો સમુદાય છે. એને આ ઉપરાંત ડૉક્ટર મજુમદાર એ પણ ગામડા અંગેની કંઈક આવી વ્યાખ્યા આપતે છે કે ગામડું એ એક જીવનશૈલી છે. પરંતુ આવી નાની નાની વ્યાખ્યાઓથી ગ્રામીણ સમુદાયનું જે સ્પષ્ટ સ્વરૂપ છે એ આપણે રજૂ કરી શકતા નથી. ભારતના ગ્રામ સમુદાયો અંગે થયેલા અભ્યાસોના આધારે ભારતીય ગ્રામ સમુદાયની એક સર્વ સામાન્ય વ્યાખ્યા આપવી હોય તો આ પ્રમાણે આપી શકાય કે ગામડું એ પ્રકૃતિની એકદમ નજીક વસતા, મુખ્યત્વે ખેતી અને ખેતમજૂરી ઉપર આધાર રાખતા વિશિષ્ટ પ્રકારની જીવનશૈલી ધરાવતા લોકોનો બનેલો એક પ્રાથમિક સમુદાય છે કે જે લોકોમાં એક પ્રકારની એકવિધતા અને ઐક્ય એ બંને જોવા મળે છે. ગ્રામીણ સમુદાય સામાન્ય રીતે જ્ઞાતિ અને ખેતી એ બંનેના એની અર્થવ્યવસ્થા એના પાયા ઉપર સ્તરીકૃત થયેલી જોવા મળે છે.
આ ઉપરાંત ગ્રામીણ સમુદાયમાં સામાજિક ગતિશીલતા પ્રમાણમાં ઓછી જોવા મળે છે અને જે જોવા મળે છે એ પણ આડી ગતિશીલતા જોવા મળે છે. અહીં આપણે ગ્રામ સમુદાયની આજે સમજૂતી પ્રાપ્ત કરી એના ઉપરથી આપણે એમ ન કહી શકીએ કે સમગ્ર ભારતમાં બધા ગામડાનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરી શક્યા છીએ. આ ચિત્રને રજૂ કરવા માટે એના કેટલાક લક્ષણોને જોવા પણ આવશ્યક છે. તો વિદ્યાર્થી મિત્રો, હું બેનને વિનંતી કરું કે બેન આપણને ભારતીય ગ્રામ સમુદાયના આ લક્ષણો અંગેની થોડીક સમજૂતી આપે. ગીતાબેન, ગ્રામ સમુદાયના લક્ષણો અંગે વિદ્યાર્થી મિત્રોને થોડી જાણકારી આપશો? ભાનુબેને આપણને ગ્રામ સમુદાય એટલે શું એનો વ્યાખ્યા અર્થ બહુ વિશદ સરસ રીતે સમજાવ્યો. ગાંધીજીએ કહ્યું છે કે રિયલ ઇન્ડિયા ઇઝ રૂરલ ઇન્ડિયા, એટલે કે ભારતનો આત્મા એ ગામડામાં સમાયેલો છે અને ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને ખેતી એક એવી છે કે જે સતત પ્રકૃતિ સાથે સંબંધ ધરાવે છે. એટલે ભારતના ગામડાનો સૌથી પહેલું મહત્ત્વનું પાયાનું હાર્દ સ્વરૂપ જો લક્ષણ ગણાય તો એ લક્ષણ છે કે તે સતત પ્રકૃતિ સાથે નિકટનો સંબંધ ધરાવે છે અને અને પરિણામે તે સતત સંઘર્ષમય ખડતલ પુરુષાર્થવાદી જીવન જીવે છે. આપણા ભારત દેશમાં ખેડૂતને જગતનો તાત કહેવાયો છે કે આ જગતનો જે તાત છે એ જ એમ કે સમગ્ર ભારતની ધરી ઉપર કેન્દ્ર સ્થાને ફરે છે કે જે પ્રકૃતિ સાથે નિકટ સંબંધ ધરાવે છે. એટલે કેવું છે કે કુદરત સાથે સતત સંપર્કમાં રહીને ગામડાના લોકો જીવન જીવે છે. પરિણામે શું થાય છે કે સતત સંઘર્ષ રહે છે. કે હમારા દેશ ગ્રામો કા દેશ હૈ, એ ગામો કી ભૂમિ હૈ, પણ સાથે સાથે એ પરિસ્થિતિ શું થાય છે કે પ્રકૃતિ છે એ હંમેશા સરળતાથી અથવા તો સારી રીતે જ અસ્તિત્વમાં રહે એવું બનતું નથી. ઘણી વખત તે એકદમ સૌમ્ય સ્વરૂપ ધારણ કરે તો ત્યારે એકદમ હરિયાળી, જે આપણે ભાનુબેને કહ્યું કે એકદમ શાંત અને હરિયાળીથી ઓપતું ને કુદરતી જીવન જીવતું ને એવું લાગે. પણ ઘણી વખત પ્રકૃતિ છે એ રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કરે. તો એ રૌદ્ર સ્વરૂપ એટલે કેવું કે એમાં ઘણી વખત અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, પાક જે એને લીધેલો હોય કે જેમાં એને પોતે પોતાના સમગ્ર જીવનની એ મૂડી નાખી દીધી હોય તો એ એમાં એ રોગચાળો આવી જાય અથવા તો તીડના ટોળાઓનું આક્રમણ થાય તો ત્યારે એ જગતનો તાત આપણો ખેડૂત છે એ નિરાશ થઈ જાય છે. એટલે કે પ્રકૃતિ સાથે સંબંધ ધરાવતું એ એક ગામડાનું જીવન છે એ ખૂબ સંઘર્ષમય છે. એ શરૂઆતમાં આપણે જ્યારે બ્રિટિશરોના યુગ અને એ પહેલાં પણ ભારત એ એક મહદ અંશે સ્વતંત્ર આત્મનિર્ભર એકમ ગણાતું હતું, કારણ કે ગામડાને પોતાની જરૂરિયાત પોતે ગામ પોતે જ પૂરું કરતું હતું એટલે એને કોઈ ઉપર આધાર રાખવો પડતો નહોતો. પણ ધીમે ધીમે એમાં ફેરફાર થવા લાગ્યો એ આપણે આગળ જોઈશું. પણ સતત પ્રકૃતિ, પ્રાકૃતિક વાતાવરણ, એ વાતાવરણમાં થતા ફેરફારો અને એ પ્રકૃતિની સાથે જ જીવન જીવવું અને એને પરિણામે એની સાથે સાથે એ ઉપર પાક લેવો, પરિણામે હંમેશા ગામડાનું જીવન સંઘર્ષમાં રહ્યું છે. ઘણી વખત એવું થાય કે અનાવૃષ્ટિ થાય, દુષ્કાળ પડે તો 3-4 વર્ષ નિષ્ફળ જાય એટલે પરિણામે ગામડાનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે, આર્થિક રીતે ખૂબ જ મુશ્કેલી અનુભવવા લાગે છે. ઘણીવાર એવું પણ બને કે અતિવૃષ્ટિ થાય, જોઈએ તેના કરતાં ખૂબ જ વરસાદ આવી જાય તો ત્યારે પણ પરિસ્થિતિ ખૂબ ગંભીર બની જતી હોય છે ખેડૂતની. જ્યારે એ વરસાદની રાહ જોઈને બેઠો હોય તાત, જગતનો તાત, ત્યારે એવું થાય કે એકદમ તડકો નીકળી પડે અને સખત તાપ પડે, પરિણામે પાક બળી જાય છે. અને ઘણીવાર એવું પણ બને કે એમ કે સખત તાપની જ્યારે જરૂર હોય ત્યારે સતત ને સતત વરસાદ પડ્યા કરે તો પરિસ્થિતિ ત્યારે ખેડૂતની ખૂબ જ વિકટ અને મુશ્કેલ બની જતી હોય છે અને એને જ પરિણામે ગામડાનો ખેડૂત ત્યારે ખૂબ જ મનોવ્યથા અને સંઘર્ષ અનુભવે છે. તેથી જે ડૉક્ટર દેસાઈ છે કે જેના આપણને પરિચય બેને આપણે આગળ આપી દીધો, તો ડૉક્ટર દેસાઈ નોંધે છે કે હંમેશા ગામડું એ એક ધર્મ પર, પ્રકૃતિ ધર્મ ઉપર આધારિત જીવન જીવે છે. એટલે પરિણામે એ શું કરે છે કે પ્રકૃતિનું કોઈ પણ તત્વ હોય, ઘટક હોય કે ઘટના હોય તો તેની સાથે એમ કે કોઈને કોઈ આત્મા સંકળાયેલો છે એવું એ માને છે અને આવા અનેક આત્માઓનો વાસ એમાં રહેલો છે, એની એક વિલક્ષણ સૃષ્ટિ હોય છે અને એ જ સમગ્ર ગામડાનું એમ કે સંચાલન કરે છે અને એ દ્વારા ગામડું ચાલે છે એવું એ માને છે.
એટલે ટૂંકમાં શ્રદ્ધા અંધશ્રદ્ધા એ બંનેની વચ્ચે એ જીવન જીવે છે, કારણ કે પ્રકૃતિ સાથે સંપર્ક છે અને પ્રકૃતિમાં હંમેશા સૌમ્યતા રૌદ્રતા બધું આવે ત્યારે ભયને પરિણામે એ ધર્મનું શરણું લે છે. એટલે પ્રકૃતિના જે જે તત્વો છે, નદી છે, પર્વત છે કે જે કોઈ તત્વો, સરોવર છે અથવા તો જે પણ પાણીને મળતા સ્ત્રોતો છે, એ બધામાં એ ઈશ્વરનો વાસ કલ્પે છે અને એને એની સાથે સાંકળી લઈને એવું કહે છે કે સમગ્ર વિશ્વ જે છે એની સાથે સંકળાયેલું છે. એટલે આમ ટૂંકમાં પ્રકૃતિના સંપર્કને પરિણામે ખેડૂત એ જમીનને પોતે શું ખૂબ જ મૂલ્યવાન અને પોતાની માતા ધરતી માતા સર્વસ્વ અને કેન્દ્ર સ્થાને ગણે છે. પરિણામે શું થાય છે કે પ્રકૃતિ દ્વારા એ ખૂબ જ જમીન પ્રત્યે અને પોતાના વ્યવસાય પ્રત્યે મહત્ત્વ ધરાવે છે. અને તેથી જ બર્ટ્રાન્ડ નામના વિદ્વાન નોંધે છે કે જગતનો તાત એ પ્રકૃતિ સાથે સતત સંઘર્ષમય જીવન જીવતો હોવાને પરિણામે સમગ્ર સમાજ ગ્રામીણ સમુદાયમાં પોતાના રિવાજો, વ્યવહારો, ભાષા, બોલવા ચાલવાની ઢબ, જીવન વ્યવહાર, લોક રીતિ નીતિ બધું, ટૂંકમાં એ બધી જ બાબતને એ પ્રકૃતિ સાથે સાંકળી લે છે અને એના સંઘર્ષ સાથે તે જોડી દે છે. એટલે આ બધી બાબતો જે છે એ પ્રકૃતિ સાથે, ખેતીના વ્યવસાય સાથે અને સંઘર્ષમય જીવન સાથે સંકળાયેલું હોય છે અને એ દ્વારા તે પોતાના જીવનનું પ્રતિબિંબ બહાર પૂરું પાડે છે. અને પરિણામે ગામડાનો ખેડૂત છે એ કેવું છે કે ભાગ્યવાદી વલણ વધારે ધરાવે છે, પુરુષાર્થવાદી વલણને બદલે ભાગ્યવાદી. કારણ કે શું કામ કે એને સતત પ્રકૃતિ સાથે આધાર રાખવો પડે છે, કારણ કે વરસાદ એના હાથની વાત નથી. વરસાદ ક્યારે વધારે આવશે, ક્યારે ઓછો આવશે અથવા તો ક્યારે પાકમાં રોગચાળો આવી જશે, ક્યારે તીડના ટોળાઓનું આક્રમણ થશે, એ બધું પ્રિડિક્ટેબલ નથી હોતું. પરિણામે શું થાય છે કે હંમેશા એ ભાગ્યવાદી વલણ ઉપર આધારિત